મારું નામ નિશિત પાનાચંદ શાહ છે. બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં વાસણા ન્યૂ સિદ્ધિમાં રહું છું. વાસણા મૃદંગ જૈન સંઘમાં પ્રમુખ છું. માણેક ચોક ભૂસાપારેખની પોળ જૈન સંઘમાં ટ્રસ્ટી છું. ઝાલાવાડ વિશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન સંઘમાં કારોબારી સભ્ય છું અને પોળમાં લગભગ 35 વર્ષથી કારોબારી અને ટ્રસ્ટીમાં રહેલો છું. ઝાલાવાડ સંઘમાં પણ લગભગ 20-25 વર્ષથી છું અને મૃદંગ જૈન સંઘ છેલ્લા લગભગ 20 વર્ષથી ટ્રસ્ટી અને ત્યારબાદ પ્રમુખ તરીકે સેવા આપું છું. તે સિવાય ખાડિયા ભાજપ, VHP અને RSS ત્રણેયમાં વર્ષો સુધી સક્રિય રહેલો છું. આજે પણ વાસણા અને ખાડિયા વિસ્તારમાં સામાજિક લેવલે કામ કરવામાં અને ભાજપમાં સક્રિય એટલા માટે થયો કે શાસનને જ્યારે જ્યારે જરૂર પડતી હતી ત્યારે હું જોતો હતો કે આપણામાંથી પોલીસ સ્ટેશનમાં કે કોઈ રાજકારણી પાસે જઈ શકતું નહોતું. એટલે અશોક ભટ્ટ સાથે અંગત રિલેશન ઊભા કર્યા અને વર્ષો સુધી કામ કર્યું અને ખાડિયા એ વિસ્તારમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ અત્યારે શહેરમાં મૈત્રીરત્ન શ્રીજી મહારાજ સાહેબ જેમને પહેલી ઓળખાણ મારી એમના થકી અમના નિકુંજ ગુરુજીની થઈ હતી તેમની સાથે પણ સક્રિય રીતે શહેરના કાર્યની અંદર જોડાયેલો છું. તે કામની અંદર ભાજપની અંદર કંઈ પણ હોય તો અશોકભાઈને કે કોઈને પણ કહીએ એટલે કામ થઈ જતું હતું. આ એક મારો ભાવ વર્ષોથી હતો માટે સક્રિય રીતે રહ્યો છું. પણ ધાર્મિક ક્ષેત્રે આગળ વધવાના કારણે અને રાજકીય લેવલમાં અમુક મર્યાદાઓ હોય છે, લીધા પછી અમુક ન કરવાના કામ આપણે કરવા પડતા હોય છે જે આપણે ઈચ્છીએ નહીં, એટલે કોઈ હોદ્દો નથી લીધો. પણ સક્રિય રીતે કાર્ય કરી રહ્યો છું. મારો વિચાર, મેં જે આ કામ કર્યું છે ધાર્મિક લેવલે, એનું પાછળ મૂળ હેતુ કે મારે મોક્ષ જોઈએ છે. અને મોક્ષ જોઈએ છે, મને એવું લાગ્યું કે આ ભવે મારી દીક્ષા લેવાની શક્તિ નથી તો મારે શું કરવું જોઈએ. તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે જો તમે સંઘનો વહીવટ શુદ્ધ એટલે કે ન્યાય સંપન્ન વહીવટ કરો, સંઘને સાથે લઈને ચાલો તો પ્રાય તીજે ભવે મોક્ષ અને તીર્થંકર નામ કર્મ પણ બાંધી શકો છો. આ ભાવથી છેલ્લા 15-20 વર્ષથી મેં આ સંઘના કાર્ય હાથમાં લીધા છે અને આખા સંઘને સાથે લઈને ચાલવાનો હું પ્રયત્ન કરું છું. ક્યાંક મારી ભૂલો થતી હોય તેને સ્વીકારીને સુધારવાનો પ્રયત્ન કરું છું, કેમકે મારે મફતમાં મોક્ષ જોઈએ છે અને એના માટે મારે ખાલી મારવા હું પણ છોડવાનું છે, એનો મારો પ્રયત્ન ચાલુ છે. અને મારો વિચાર એવો છે, પરંપરાએ જલ્દી ત્રીજે પાંચમે કે સાતમા ભવે મોક્ષ મને મળે એના માટે હું શાસનની સેવા કોઈ પણ જગ્યાએ હશે તો અગ્રેસર અને લીડર રહી અને કાર્ય કરીશ. વર્ષોથી નાનપણથી લીડર તરીકે જ કાર્ય કર્યા છે અને કરતો રહીશ અને શાસનની સેવા કરતા કરતા પરંપરાએ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તે જ મારી અભ્યર્થના છે.